આજ રોજ રીંછડીયા મહાદેવ મંદિર ખાતે પ્રતાપ સેનાના પ્રણેતા ભગતસિંહજીની બીજી પુણ્યતિથિ નિમિત્તે પ્રતાપ સેના દ્વારા વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જગવિખ્યાત યાત્રાધામ અંબાજીથી ચાર કિલોમીટર દૂર આવેલા રીંછડીયા મહાદેવ મંદિર ખાતે પ્રતાપ સેનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રતાપ સેનાના પ્રેરણારૂપ પૂજ્યશ્રી ભગતસિંહજીની દ્વિતીય પુણ્યતિથિના અનુક્રમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી સાથે એકાંત વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું તેની સાથે જ પ્રતાપ સેનાના બધા જ કાર્યકર્તાઓએ બેઠક પણ મળી હતી અને હિન્દુ ધર્મ પ્રત્યે ગૌરક્ષા બેટી બચાવો વગેરે જેવા કોઈ પણ હિન્દુ ધર્મ પ્રત્યેના કાર્ય માટે આ પ્રતાપ સેના છેલ્લા ચાર વર્ષથી અડીખમ ઊભી છે આગળ પણ હિન્દુ કાર્યો માટે આ પ્રતાપ સેના ખડે પગે ઊભી રહી છે તેઓ પ્રતાપ સેનાના રાજસ્થાન અને ગુજરાતના પ્રભારી મહેન્દ્રસિંહજી પ્રવારે જણાવ્યું હતું આજે પ્રતાપ સેના તરફથી અંબાજી ગામમાં રીછડિયા માધ્યમમાં એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જે પ્રતાપ સેનાના સંસ્થાપક હતા ભગવંતસિંહજી તેમની આજે પુણ્યસ્થિતિ છે તેમની યાદમાં અમે એકાવન વૃક્ષોની વાવણી કરી છે અને અમારી સંસ્થા છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે રાજસ્થાન ગુજરાતમાં અને અમારા પ્રભારી શ્રી આજે અંબાજી પધારા છે એમનું એવું કહેવું છે કે આખા ભારત દેશના અંદર પ્રતાપ સેના કાર્યરત થાય તેવી અમારી ઈચ્છા છે અને ભગત સેના એક હિન્દુ હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટેની આ સેના છે જે ગૌ સેવા અને લવજીયાદના અમુક કિસ્સા જો થાય છે ધર્મ પરિવર્તનના તેના માટે પ્રતાપ સેના કાર્યરત હંમેશા માટે તૈયાર રહે છે